डीसाना माननीय धारासभ्य शशिकांत पंड्या सेवाना नामे शुरू करेली जनता हॉस्पिटल मार्फत सरकारना मसमोटा नाणानी मलाई चाटी रह्या छे। परंतु सरकारी नाणा मेळव्या बाद पण जनता हॉस्पिटल में दर्दीओने जोईए तेवी सारवार नथी आपी रह्या। आ बाबतनी फरियादो सामे आवी रही छे। बीके न्यूज चैनल द्वारा जनता हॉस्पिटलना नामे खोटो जस काटी रहेला धारासभ्य शशिकांत पंड्यानी पोल खोलवामां आवता हवे एक पछी एक लोको निर्भय बनीने सामे आवी रह्या छे अने जनता हॉस्पिटलना तेमना कड़वा अनुभवो खुल्ला पाड़ी रह्या छे। डीसामां ऑगस्ट महीनामां शुरू थयेली जनता हॉस्पिटल ने अत्यार सुधी सरकार द्वारा 2,48,00,000 रूपियानी सहाय चूकवामां आवी छे, जेमां बनासकांठा जिल्लाना तबीबी अधिकारी डॉक्टर भरत मिस्त्रीए बीके न्यूज चैनल समक्ष जणाव्युं हतुं કે સરકાર દ્વારા આ હોસ્પિટલમાં રહેલા ખાલી બેડની પણ ચૂકવણી કરી દીધી છે। ખાલી બેડ માટે સરકાર દ્વારા 98,00,000 જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે। એટલે વાત તો સ્પષ્ટ છે કે સરકાર દ્વારા જનતા હોસ્પિટલને માતબર રકમની ચૂકવણી થઈ ચૂકી છે। તેમ છતાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સરકારની આ સહાયને પોતાના નામે ચઢાવી ખોટો જસ ખાટી રહ્યા છે। ત્યારે આજે ફરી એકવાર ડીસા શહેરની રત્નાકર સોસાયટીમાં રહેતા રાજુભાઈ માળીએ પણ જનતા હોસ્પિટલની કામગીરી સામે પોતાનો બળાપો વ્યક્ત કર્યો છે। રાજુભાઈ માળીના મોટાભાઈ ગોવિંદભાઈ માળીનો 14 સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી પરિવારજનો ગોવિંદભાઈને સારવાર માટે જનતા હોસ્પિટલ લઈ ગયા હતા। પરંતુ લગભગ 1.5 કલાક બાદ જનતા હોસ્પિટલ દ્વારા સારવાર આપવાની ના પાડી દેવામાં આવી હતી। આ પરિવારે જો જરૂર પડે તો અમે બહારથી દવા મંગાવીશું તેમ કહી જનતા હોસ્પિટલના સ્ટાફને સારવાર કરવાનું જણાવ્યું હતું। તેમ છતાં જનતા હોસ્પિટલમાં સારવાર આપવામાં ન આવતા આ પરિવાર ગોવિંદભાઈને જનતા હોસ્પિટલથી ડીસાની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ગોવિંદભાઈને સારવાર મળતા ગોવિંદભાઈ તંદુરસ્ત થઈ ગયા હતા। ત્યારે ગોવિંદભાઈના ભાઈ રાજુભાઈએ બીગે ન્યૂઝ ચેનલ સમક્ષ જણાવ્યું હતું કે દર્દીઓને મફત સારવાર આપવાનો દાવો કરતી જનતા હોસ્પિટલ આ રીતે જો દર્દીને સારવાર આપવાનો ઇનકાર કરી નાખે તો ગરીબ દર્દીઓ મોંઘી સારવાર કેવી રીતે મેળવી શકશે? મારું નામ છે રાજુભાઈ માળી। મારા મોટાભાઈને ગોવિંદભાઈને કોરોના પોઝિટિવ આવ્યું હતું 9મા મહિનાની 14 તારીખે। અમે લોકો સિટીએસન કરાવ્યું છે કે પોઝિટિવ છે, એના માટે કરીને અમે જનતામાં લઈ ગયા હતા, બરાબર। જનતાવાળે અમને એડમિટ કર્યા ખરી, 10 થી 15 મિનિટ રાખ્યા અમને, 1.5 કલાક સુધી રાખ્યા અમને। પછી અમને કીધું અમને કે દવાઓ બહારથી લાવવી પડશે, તમે બીજે કયો સારવાર કરી લો છો, અમારી જોડે બહારની દવાની વ્યવસ્થા થશે નહીં। અમે લોકોએ પછી કીધું બહારનો જે ખર્ચો થાય અમે ખર્ચો તમને આપી દેશું, તો એ છતાં અમને કીધું કે ના, અમારી બહારની દવાઓ સેટ થશે નહીં। પછી અમે લોકો ખાનગી હોસ્પિટલ રાધાકૃષ્ણમાં લઈ ગયા, તો 3 થી 4 દિવસ સારવાર આપી એમાં કમ્પ્લીટ થઈને ઓકે થઈ ગયું એમ। એના માટે એમ કહું છું, અમે તો આ તે કરી સગા સંબંધીમાં પૈસા લાવીને આ તે કરીને પૂરું કરી દીધું, બરાબર છે। કોઈ ગરીબ માણસ હોય તો આ રીતે મરી જાય? મફત સારવાર માટે કરીને અમે લોકો લઈ ગયા રાત્રે 1.5 કલાક હેરાન થયા, પછી અમે લોકો રાધાકૃષ્ણમ લઈ ગયા। આ રીતે હોસ્પિટલમાં ડેથ રેટ ઘટાડવા માટે જે રીતે જનતા હોસ્પિટલ દ્વારા ગંભીર લક્ષણવાળા દર્દીઓને સારવાર આપવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે, તેનાથી શશિકાંત પંડ્યા બદનામ નથી થયા, પરંતુ રાજ્ય સરકાર સહાય ચૂકવવા છતાં પણ ખોટી રીતે બદનામ થઈ રહી છે। જ્યારે શશિકાંત પંડ્યાને જસ કાઢવાનો શોખ હોય તો જવાબદારી પણ સ્વીકારી લેવી જોઈએ, જેનાથી કમસે કમ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારને મસમોટી રકમ ચૂકવવા છતાં બદનામી ન મળે।